हेलो स्टूडेंट, गुड मॉर्निंग टू ऑल। आपणे कलेक्शन नी अंदर अत्यारे थर्ड क्लास स्टार्ट करीशुं। छेल्ले आपणे जोयुं तो बे क्लास जोया था, एरे लिस्ट अने बीट एरे, बराबर। अत्यारे आपणे थर्ड क्लास स्टार्ट करीशुं जेनुं नाम छे हेज टेबल। हेज टेबल બીટ એરે જેવું છે, પણ થોડુંક ડિફરન્ટલી કામ કરશે। એવી રીતે હેશ ટેબલ ઇઝ સોર્ટિંગ ડેટા ઇન કી વેલ્યુ પેર। એમાં ડેટા કી વેલ્યુ પેર માં દરેક વેલ્યુની એક યુનિક કી હશે જેના ઉપરથી વેલ્યુને આઈડેન્ટિફાય કરી શકાય। વેર કી ફિલ્ડ વિલ રિમેન યુનિક, જ્યાં કી ફિલ્ડ છે એ યુનિક હશે। हैश टेबल इज सॉर्टिंग डेटा इन की वेल्यू पेर वेर की फील्ड विल रिमेन यूनिक। જ્યારે એમાં કી ફિલ્ડ જે છે એ યુનિક હશે, બરાબર। એલિમેન્ટ કેન બી સર્ચ યુઝિંગ કી વેલ્યુ। એલિમેન્ટ છે એ સર્ચ થશે કી વેલ્યુ થી। કી વેલ્યુ એક દરેક વેલ્યુ ની એક યુનિક કી હશે। કી છે એ યુનિક હોવી જોઈએ, એને ડુપ્લિકેટ કરી શકાય નહીં। An array and array list, we must access their element by index. આપણે એલિમેન્ટ ને ઇન્ડેક્સ થી આપણે એક્સેસ કરી શકીએ એરે અને એરે લિસ્ટ માં। જ્યારે આમાં આપણે એક્સેસ કરવા માટે કી વેલ્યુ નો ઉપયોગ કરશું, કેમ કે દરેક વેલ્યુ ની એક યુનિક કી હશે। બટ હેશ ટેબલ અલાઉ યુ ટુ એક્સેસ ધ આઈટમ બાય એ કી। કીપ ઇન માઇન્ડ ધેટ યુ કેન હેવ ડુપ્લિકેટ વેલ્યુઝ, બટ ધ કી મસ્ટ બી યુનિક। દરેક આમાં એ હેશ ટેબલમાં જોવાનું છે કે આપણે વેલ્યુ છે એ ડુપ્લિકેટ હોઈ શકે, પણ કી છે યુનિક જ હશે। કી ક્યારેય ડુપ્લિકેટ હોઈ શકે નહીં। એડ એડ થી હેશ ટેબલ ની અંદર ડેટા એડ થશે કી વેલ્યુ પેર। હેશ ટેબલ નો ઓબ્જેક્ટ બનાવ્યો આપણે, હેશ ટેબલ માં એડ કર્યું, કી છે S1, ડેટા છે રામ। બીજો ડેટા એડ કર્યો, કી છે S3, નામ છે મયુર। ત્રીજો ડેટા એડ કર્યો, S2, કી છે, નામ છે કિશન, બરાબર। S1 રામ, કી વેલ્યુ પેર, S3 મયુર અને S2 કિશન। S1, S3 અને S2 કી છે। S1 થી રામ સર થાય, S3 થી મયુર અને S2 થી કિશન મળે। તમે વેલ્યુ રિપીટ કરી શકો, અહીંયા હું રામ લખી શકું, પણ અહીંયા હું કી વેલ્યુ રિપીટ ન કરી શકું, અહીંયા હું S1 ન લખી શકું, કેમ કે ઉપર આવી ગઈ છે। હવે આપણે કી વેલ્યુ પ્રિન્ટ કરાવી ડેટ એક્સબોક્સ લેવાલા, તમારે અહીંયા H1 હેશ ટેબલ ની વેલ્યુ S નેમ માં આવશે, બરાબર। S નેમ ડોટ કી, એટલે બધી કી જે છે S1 S3 S2 એક્સબોક્સ 1 માં પ્રિન્ટ કરશે, અને એની વેલ્યુ છે બધી રામ મયુર અને કિશન એટ એક્સબોક્સ 2 માં પ્રિન્ટ કરશે। એક્સબોક્સ 1 માં બધી કી વેલ્યુ આવશે અને એક્સબોક્સ 2 માં બધી વેલ્યુ આવશે। એ મસ્ટ રિમેમ્બર કે કી જે તમે ટેક્સ્ટ બોક્સ 1 માં આવશે એની સામે જ એની ટેક્સ્ટ બોક્સ 2 માં વેલ્યુ જે હશે એ ડિસ્પ્લે કરશે। બરાબર, નેક્સ્ટ જોઈએ આપણે, નેક્સ્ટ મેથડ જોઈએ આપણે, કન્ટેન્સ કી। કન્ટેન્સ કી એટલે કી અવેલેબલ છે કે નહીં, આપેલી કી અવેલેબલ છે કે નહીં એ ચેક કરશે। કન્ટેન્સ વેલ્યુ, આપેલી વેલ્યુ અવેલેબલ છે કે નહીં એ ચેક કરશે। હેશ ટેબલ ઓબ્જેક્ટ બનાવ્યો, ત્રણ કી વેલ્યુ પેર એડ કરી, S1 રામ, S3 મયુર, S2 કિશન,
की एक्स थ्री अवेलेबल है कि नहीं चेक कर द की वेल्यू में कंटेन्स की એટલે કી વેલ્યુ માં ચેક કરશે એક્સ થ્રી અવેલેબલ છે તો રિટર્ન કરે ટ્રુ પછી કન્ટેન્ટ વેલ્યુ ચેક કરશે લક્ષ્મણ વેલ્યુ માં અવેલેબલ છે લક્ષ્મણ નથી તો રિટર્ન કરશે ફોલ્સ એટલે અહીંયા કી માં જવાબ આવશે અહીંયા વેલ્યુ માં જવાબ આવશે એ અહીંયા પ્રિન્ટ કરશે કી ની વેલ્યુ ટ્રુ અને વેલ્યુ અહીં આવશે ફોલ્સ મેસેજ બોક્સ ની અંદર પ્રિન્ટ કરશે કન્ટેન્ટ્સ કી કી અવેલેબલ હોય તો ટ્રુ આવે નહીં તો ફોલ્સ કન્ટેન્ટ્સ વેલ્યુ વેલ્યુ અવેલેબલ હોય તો ટ્રુ નહીં તો ફોલ્સ કીઝ રિટર્ન કી ફ્રોમ એસ ટેબલ પછી કી વેલ્યુ રિટર્ન કરે वैल्यूज बड़ी वैल्यू रिटर्न करे एस्टेबल ऑब्जेक्ट बनायो त्रण की वैल्यू पेर ऐड करिए म s1 राम s3 मयूर s2 विशर और h1 डॉट कीज बड़ी की वैल्यू की में આવશે टेक्स्ट बॉक्स 1 में बड़ी प्रिंट कर अने वैल्यूज बड़ी वैल्यूज माउसे वैल्यू मा और टेक्स्ट बॉक्स टू मा प्रिंट कर बराबर कीज जे छे ए बदी की वैल्यू रिटर्न करे s1 s3 s2 અને વેલ્યુઝ જે છે એ બધી વેલ્યુ રિટર્ન કરે રામ મયુર કી છે नेक्स्ट फंक्शन આપણે જોઈએ રીમૂવ રીમૂવ છે એ કી વેલ્યુ પ્રમાણે રીમૂવ કરે રીમૂવ ધ ગિવન ઓબ્જેક્ટ ફ્રોમ ધ હેશ ટેબલ એઝ પર કી s3 s3 કી હોય તો એ રીમૂવ કરના છે કાઉન્ટ ટોટલ નંબર ઓફ એલિમેન્ટ હેશ ટેબલ ની અંદર કેટલા છે રિટર્ન કરે ત્રણ ચાર પાંચ જેટલા એલિમેન્ટ હોય એડ કરાવ્યા હોય તમે એટલા અહીંયા ટોટલની અંદર આવી ઇન શોર્ટ હેશ ટેબલ અને એરે એરે લિસ્ટમાં પર કેટલો છે કે એરે લિસ્ટમાં આપણે ડાયરેક્ટલી વેલ્યુ નાખીએ હેશ ટેબલની અંદર કી વેલ્યુ પેર નાખે મસ્ટ રીમેમ્બર કે કી વેલ્યુ યુનિક હોવી જોઈએ वेल्यू डुप्लीकेट चाले की डुप्लीकेट होवी જોઈએ નહીં કેમ કે વેલ્યુ સર્ચ કરવા માટે એક્સેસ કરવા માટે રિટર્ન કરવા માટે આપણે એની કી નો જ ઉપયોગ કરશું કી ડુપ્લીકેટ હોય તો પ્રોબ્લેમ થશે હોપ તમને આ લેક્ચર માં ખ્યાલ આવ્યો છે નેક્સ્ટ લેક્ચર માં આપણે વધારે ટોપિક સાથે મળીશું